चलो नमस्कार मित्रों, आपणे आ नवा चेप्टर नी शुरुआत करिए। तो चेप्टर नंबर 9 छे, मूलभूत हक्को, मूलभूत फरजो अने राज्य नीतिना मार्गदर्शक सिद्धांतो। आ चेप्टर नी अंदर आ जे चेप्टर नुं नाम छे एटला ज प्रश्नोत्तरीनो पण आपणे अभ्यास करवानो छे। एम जोवा जोईए तो बाळको खूब महत्वनो चेप्टर छे, एज्युकेशन ना दृष्टिकोणथी तो खरा ज। साथे साथे चेप्टर नंबर 8 नी अंदर आपणने जे बंधारणनुं विस्तृतीकरण आपेलुं हतुं, एवी रीतना आज एक बंधारणनो बीजो भाग छे एवुं तमारे समजीने अभ्यास करवानो छे। फरी पाछो कहुं छुं, समजवानो दृष्टिकोणथी एज्युकेशननी दृष्टिकोणथी तो महत्वनुं ज छे, पण आपणा बंधारणना घडવૈયાઓએ આપણને કેટલી સવલતો આપી છે, એક સારા રાજ્યના નિર્માણ માટે એક રાજ્યએ શું નીતિ અપનાવ કરવી જોઈએ, એક કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવા માટે એ રાજ્ય કયા પ્રયત્ન કરવા પડશે, આવી બધી જ બાબતો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો કયા કયા સવાલોનો અભ્યાસ આપણે કરવાનો છે। તો પહેલો જ સવાલ અતિ મહત્વનો છે અને એ સવાલ છે માનવ હક્કો કે માનવ અધિકારો વિશે માહિતી આપો। આજે આ સવાલનો આપણે અભ્યાસ કરીશું। પછી બીજા સવાલો, બીજી પ્રશ્નોત્તરી કઈ કઈ છે, તો આ ચેપ્ટરની અંદર બીજા પ્રશ્નોત્તરીમાં જોઈએ તો બીજો સવાલ રહેશે માનવ અધિકારો કે માનવ હક્કો। આ તો માનવ અધિકારો શું છે એની ઇન્ફોર્મેશન છે। પછી માનવ અધિકારો આપણને જે આપ્યા છે 6 અધિકારો, એ 6 અધિકારો આની ચર્ચા સમય દરમિયાન આપણે લખીશું અને પછી એનો દરેક મુદ્દાની વિગતવાર ચર્ચા કરવાની છે। ત્યાર પછી વેરી 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 મોસ્ટ એમ્બી સવાલ, એટલે ભારતના નાગરિકની મૂળભૂત ફરજો, મોટા ભાગે પ્રિલિમરી એક્ઝામમાં આ સવાલ હોય છે, એક ભારતના નાગરિક તરીકે એનું શું કર્તવ્ય છે, શું એની ફરજ છે, એ સવાલ છે બાળકો। 11 ફરજો ભણવાની છે। અને ત્યાર પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નું મહત્વ પણ છે અને સિદ્ધાંતો પણ છે, કે કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવું હોય તો રાજ્યએ કયા કયા સિદ્ધાંતોને અનુસરવા જોઈએ, એવું બંધારણમાં એની ચર્ચા થઈ છે અને એનો ચર્ચા આપણે પણ કરવાના છે। તો આમ ઓલ ઓવર ચેપ્ટર ખૂબ મહત્વનું છે, મજાનું છે અને જાણવા જેવું રહેશે। તો પહેલો સવાલ છે માનવ હક્કો કે માનવ અધિકારો। તો બાળકો, વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વોત્તમુખી વિકાસ, સર્વોત્તમુખી વિકાસ એટલે શું, તો વ્યક્તિનો બધા જ ક્ષેત્રોમાં વિકાસ થવો જોઈએ, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, વહીવટી ક્ષેત્રે, આ તમામ ક્ષેત્રોની અંદર એનો વિકાસ થવો જોઈએ। શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ એ પણ ખૂબ મહત્વના છે, જે હમણાં મેં વાત તમને કરી। તો આ વ્યક્તિના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે। કોઈ પણ વ્યક્તિ હોય, મનુષ્ય હોય, માનવ હોય, એ વ્યક્તિના અસ્તિત્વ, માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ, એનો અસ્તિત્વ પણ રહે, સાથે સાથે બાળકો એને પોતાનું ડેવલપિંગ પણ થાય, પોતે પણ વિકાસ થાય। દરેક વ્યક્તિ કે બધા જ વ્યક્તિઓ કોઈ એક ક્ષેત્રમાં વિકાસ ન સાધી શકે, દરેક વ્યક્તિના ક્ષેત્રો અલગ અલગ હોય, વિચારસરણી અલગ અલગ હોય, પ્રગતિના સિદ્ધાંતો અલગ અલગ હોય, અને એટલા માટે દરેક વ્યક્તિ પોતાનો દરેક ક્ષેત્રમાં સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું, કારણ કે વ્યક્તિ વિકાસ ક્યાં કરે છે, સમાજમાં રહીને, અને એટલા માટે એવી એ પોતે સારો વિકાસ સાધી શકે એ મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે અને આવી સારી પરિસ્થિતિ ચાલતી રહે કે જેનાથી દરેક વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે તે અત્યંત આવશ્યક છે, એને સામાન્ય રીતે શું કહી શકાય, માનવ હક્કો। સામાન્ય રીતે એને કહેવાય માનવ હક્કો કે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે અને સાથે સાથે બાળકો સામાજિક વિકાસ સાધી શકે, પોતાનું અસ્તિત્વ કાયમી ટકાવી શકે, તો એના માટે એને લાભ મળવા જોઈએ,
સવલતો મળવી જોઈએ, સુવિધા મળવી જોઈએ, અને આ લાભ સવલતો સુવિધા આપણને અધિકાર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એ શોષણનો ભોગ ના બનવો જોઈએ, એ આપણને અધિકાર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલા માટે એને કહેવાય છે માનવ હક્કો અથવા માનવ અધિકારો. હક્કો કયો કે અધિકારો, બંને એક જ. દરેક લોકશાહી દેશમાં, ફરી પાછો બાળકો, લોકશાહી, લોકશાહી માટે બાળકો શબ્દ વાપરવામાં આવે છે ડેમોક્રેસી. કારણ કે સૌ પ્રથમ બાળકો અબ્રાહમ લિંકને જયારે લોકશાહીની ડેફિનેશન બાળકો આપણી સામે મૂકી હતી, રજૂ કરેલી, ત્યારે એમણે એમના શબ્દો હતા કે ઓલ ધ પીપલ, બાય ધ પીપલ, એન્ડ ટુ ધ પીપલ ફ્રોમ ડેમોક્રેસી. એનો જે અનુવાદ થાય છે, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા. તો આજે દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે. આજે દરેક દેશ બાળકો, વધતા ઓછા પ્રમાણમાં દરેક દેશમાં, પણ એ કયા દેશમાં, લોકશાહી દેશમાં, તાનાશાહી દેશમાં નહીં. અમુક વિશ્વની અંદર તાનાશાહી દેશો પણ છે, બરાબર, કે જેમાં રાજા માત્ર હુકમ કરે અને પ્રજા એનું પાલન ચુસ્તપણે કરવું પડે. જો પ્રજા પાલન ન કરે તો એને કડક સજા પણ થતી. આવું આપણે ભણી ગયા હતા બાળકો ચેપ્ટર નંબર 2 ની અંદર. બીજા પ્રથમ વિશ્વયુદ્ધના જે સમયગાળો હતો, એ સમયગાળાની અંદર બાળકો આપણે ભણી ગયા હતા, ખ્યાલ આવ્યો, કે તાનાશાહી શાસન પણ હતું. તો પણ આજે મોટા ભાગે લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે. સર, આપણા દેશમાં છે? હા, આપણા દેશમાં એવા 6 અધિકારો આપવામાં આવ્યા છે. ચાલો આપણે એને કયા કયા 6 અધિકારો છે આપણે જોઈ લઈએ. તો આપણા દેશમાં આપેલા જે 6 અધિકારો છે હું અહીંયા લખું છું. એક છે સમાનતાનો અધિકાર, હું ટૂંકમાં લખું છું. એક છે સમાનતાનો અધિકાર, બીજો છે સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો છે શોષણ વિરોધી અધિકાર, નંબર 4 છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, નંબર 5 છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને નંબર 6 છે જ્યારે પણ તમને આ કોઈ અધિકાર ન મળે, જ્યારે પણ તમને આ કોઈ અધિકાર ન મળે ત્યારે તમે 6 અધિકારનો ઉપયોગ કરી શકો છો, અને એ છે બંધારણીય ઇલાજનો અધિકાર, કે જેના દ્વારા તમે ન્યાયતંત્રમાં જઈને, અદાલતમાં જઈને તમે ન્યાય મેળવી શકો છો. તો આમ આ ભારતની અંદર જે 6 અધિકારો આપવામાં આવ્યા છે, આજે વિશ્વના દરેક લોકશાહી દેશોમાં લોકોને સ્વતંત્રતા માટે, લોકોના વિકાસ માટે, લોકો પોતાનો વ્યક્તિત્વનો અને પોતાનું કાયમી અસ્તિત્વ ધરાવી રહે એ હેતુસર વધતા ઓછા પ્રમાણમાં અધિકારો આપવામાં આવ્યા છે. એ બધા હક્કો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે એ હક્કોને રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે, અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અધિકારો તમને પ્રોવાઈડ કરેલા છે, મહત્વનું ગણાવી શકાય, પણ એ અધિકારો ખરેખર આપણને ભોગવવા માટે, બાળકો મેળવવા માટે આપણને પ્રાપ્ત થવા જોઈએ. અને એટલા માટે સરકારે કોઈ પણ જાતના ભેદભાવ વિના એ અધિકારો ભોગવી શકે એ માટે હક્કોના રક્ષણની શું આપવામાં આવી છે, ખાતરી. અને આ રક્ષણની બાહેધરી સંભાળે છે ન્યાયતંત્ર. કોણ સંભાળે છે? ન્યાયતંત્ર. કારણ કે જો તમને અધિકાર ન મળે, જો અધિકાર પ્રત્યે તમને ભેદભાવ રાખવામાં આવે, તો તમે ન્યાય મેળવવા માટે ન્યાયતંત્રમાં જઈ શકો છો અને તમે અધિકાર મેળવી શકો છો. તો એટલા માટેની રક્ષણની ખાતરી પણ આપવામાં આવી હોય છે, અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. સમાજ દ્વારા પણ અને રાષ્ટ્ર દ્વારા પણ એનો શું કરવામાં આવ્યો છે, સ્વીકાર. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થવાની સાથે જ કેટલાક હક્કો અને અધિકારો પ્રાપ્ત થાય છે. એના માટે જ્ઞાતિ, જાતિ, ધર્મ એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ભારતની અંદર જન્મેલો દરેક મનુષ્ય બાળક, પછી આપણે અહીંયા તો મનુષ્યની વાત થાય છે બાળકો, કે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થવાની સાથે જ, જે બાળકનો જન્મ થાય છે ને, એ બાળકને જન્મતાની સાથે જ આ અધિકારો એને પ્રાપ્ત થાય છે. પછી છે ને આ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે ને, પછી એને અમુક સરકારે નીતિ નિયમો ઘડેલા છે ને, એ નીતિ નિયમોને આધીન પ્રાપ્ત થાય છે. પછી બધા જ અધિકાર જન્મતાની સાથે ન પ્રાપ્ત થાય, એ પણ કાળજી રાખજો. હા, આ 6 અધિકારો એને પ્રાપ્ત થાય છે. યુએન
એટલે સંયુક્ત રાષ્ટ્ર 24 ઓક્ટોબર 1945 ના દિવસે સ્થાપના થયેલી છે. યુએન સંયુક્ત રાષ્ટ્ર ની મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. અને યાદ રાખજો ભાઈઓ અને બહેનો, આજે માનવ અધિકારોની જે જાહેરાત કરીને કોણે? સંયુક્ત રાષ્ટ્રને. તો સર આ મહાસભા શું છે? તો સંયુક્ત રાષ્ટ્રના 6 અંગ છે. સામાન્ય સભા છે, મહાસભા, બાળકો મહાસભા છે, સચિવાલય છે, આર્થિક સામાજિક સમિતિ છે, એની એક બાળકો મહાસભાએ છે ને 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. અને આ જે માનવ અધિકારોની ઘોષણા થઈને પર્ટિક્યુલર બાળકો કોઈ કોઈ કન્ટ્રી માટે નહોતી, એ વિશ્વના તમામ દેશો માટે હતી કે જે સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય છે. આજે સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય કેટલા છે? 193. અને 193મો દેશ કયો? તો દક્ષિણ સુદાન. આની ચર્ચા આપણે કરી છે. તો યુએનની મહાસભાએ 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10 ડિસેમ્બરને વેરી 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 મોસ્ટ ટાઈમ બી સવાલ, 10 ડિસેમ્બરને કયા અધિકાર દિન તરીકે ઉજવાય? માનવ અધિકાર દિન તરીકે. 10 ડિસેમ્બરનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય? માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. કેમ? કારણ કે આ તારીખે 1948માં માનવ અધિકારો જાહેર કર્યા હતા. માનવ હકોની વૈશ્વિકી ઘોષણાની સ્વીકૃતિ બાદ, કારણ કે વૈશ્વિક સ્તરે બાળકો એની ઘોષણા થઈ હતી, એનો સ્વીકાર થયો હતો. સ્વીકૃતિ એટલે સ્વીકાર થયા બાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકો આપણે એટલે ભારતે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યા. એમણે તો ઘણા બધા અધિકારો અને હકોની બાળકો ઘોષણા કરી, પણ ભારતના અનુસંધાનમાં, ભારત એક લોકશાહી દેશના અનુસંધાનમાં આપણે આવા છ અધિકારોને બાળકો આપણે અપનાવ્યા છે અને દેશના લોકોને સમર્પિત પણ કર્યા છે. તો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યા અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી. તો એમનું રક્ષણ કોણ કરે છે? ન્યાયતંત્ર. કોણ કરે છે? ન્યાયતંત્ર, કાયદો કરે છે. અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન પણ આપ્યું છે. બંધારણ સભાએ આ હકોનો સ્વીકાર પણ કર્યો અને સ્વીકાર જ નહીં, એનું સન્માનપૂર્વક ગૌરવભર્યું સ્થાન પણ આપ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા છે, એટલા માટે એને માનવ હકો પણ કહેવામાં આવે છે. કેમ કે બંધારણમાં સમાવ્યા છે, સાથે સાથે બાળકો બહુ મહત્વની વાત કરી છે, કાયદાકીય પીઠબળ આપવામાં આવ્યું છે. એટલે જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારના ભેદભાવથી એને અધિકારોથી વંચિત રાખવામાં આવે તો કાયદાકીય અનુસાર એને સજાપાત્ર ગુનો બને છે અને એને સજા થઈ શકે છે. સજા આપવાનું કામ કોણ કરે છે? અદાલત કરે છે, ન્યાયતંત્ર કરે છે. એટલા માટે આ અધિકારોને, આ હકોને કાયદાકીય પીઠબળ આપવામાં આવ્યું છે, કાયદા દ્વારા એનું રક્ષણ કરવામાં આવ્યું છે. આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. આ હકો ની ઘોષણા કરવા પાછળ, આ હકોની જાહેરાત કરવા પાછળના મુખ્ય શું હેતુ હશે? તો એના મુખ્ય ઇન્ટેન્શન, મુખ્ય હેતુ, એનો મુખ્ય ધ્યેય શું છે, એનો ઉદ્દેશ શું છે? તો એઝ અ મનુષ્ય તરીકે તમારું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખે, તમારું વ્યક્તિત્વનો વિકાસ થાય, તમારું અસ્તિત્વ ટકી રહે, એના માટે એ હેતુથી આ અધિકારો ઘોષિત કર્યા છે, જાહેર કર્યા છે. ઘોષિત કરવું એટલે જાહેર કરવું, મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા. આજો આ પહેલો જ મુદ્દો હતો અહીંયા, વ્યક્તિ માત્રના અસ્તિત્વને. તો મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની તેની ન્યૂનતમ જરૂરિયાતો તેને ગૌરવપૂર્ણ અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. કારણ કે સૌથી મહત્વનો વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસની શરૂઆત થતી હોય ને બહેનો ને ભાઈઓ, તો વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસની જો શરૂઆત થતી હોય તો એની સૌથી પહેલી પ્રાઇવસી છે એની ન્યૂનતમ જરૂરિયાત. એની ન્યૂનતમ જરૂરિયાતો જો તમને ચોપડીની અંદર કૌંસમાં આપ્યો છે, આપણી ન્યૂનતમ મૂળભૂત મહત્વની પાયાની જરૂરિયાતો કઈ? રોટી કપડા મકાન, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય આપણી મહત્વની જરૂરિયાતો છે. બરાબર,
अन्न वस्त्र आवास शिक्षण अने आरोग्य। कारण के आ जरूरी छे आपणा अस्तित्व माटे, आपणा व्यक्तित्वना विकास माटे। कारण के शिक्षण थकी આજનો નાગરિક જાગૃત થાય છે, એને ખ્યાલ આવે છે કે વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ માટે એક મનુષ્ય તરીકે આપણે જન્મ લીધું છે, તો મનુષ્યના અસ્તિત્વ માટે આપણને કયા કયા અધિકારો પ્રાપ્ત થયા છે એ શિક્ષણ થકી એને ખ્યાલ આવે છે। આજે તમે નવમા ધોરણની ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો અને નવમા ધોરણથી બાળકો તમારા મનની અંદર, તમારા મગજની અંદર આ માહિતી ઇમ્પ્રુવ થાય છે, સમજ આવે છે કે એક વ્યક્તિ તરીકે બંધારણે આપણને કયા અધિકારો આપ્યા છે। તમે શિક્ષણ મેળવ્યો અને એટલા માટે તમે જાગૃત થયા, સજાગ થયા, સરકારે આપણને કયા સવલતો આપી છે એનાથી જાણકાર થયા। આરોગ્ય, આરોગ્ય એ સૌથી મહત્વની બીજી બાબત છે બાળકો। કારણ કે આપણું જો સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તો આપણી કાર્યક્ષમતા પણ તંદુરસ્તી રહેશે અને એ આપણી વિકાસનું સૂચન દર્શાવે છે। બાકી તો ત્રણ જરૂરિયાત આપણી સૌથી મહત્વની હોય, અન્ન વસ્ત્ર અને આવાસ। તો આમ જે જરૂરિયાતોની વાત થઈ એ તો જરૂરિયાતો જોઈએ તો પાંચ છે, અન્ન વસ્ત્ર આવાસ શિક્ષણ અને આરોગ્ય। તમે રોટી કપડા મકાન અને શિક્ષણને આરોગ્ય પણ કહી શકો છો, અને તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે, ઉપરાંત સર્વતોમુખી વિકાસ સાધી શકે। સર્વતોમુખી વિકાસ એટલે બાળકો વ્યક્તિનો બધા જ ક્ષેત્રોમાં વિકાસ થવો જોઈએ, શારીરિક, માનસિક, આર્થિક, રાજકીય, વહીવટી, શૈક્ષણિક આ બધા જ ક્ષેત્રોમાં તે વિકાસ સાધી શકે, તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ શું કર્યો છે, સ્વીકાર કર્યો છે। હા, તો વ્યક્તિને એક મનુષ્યનો મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવા માટે રાજકીય સ્તરે અને સાથે સાથે બાળકો સમાજમાં એને એવું વાતાવરણ, કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ સમાજની અંદર રહીને પોતાની કાર્ય પ્રવૃત્તિ કરતો હોય છે, એનાથી અલિપ્ત રહીને બાળકો એનાથી કાર્ય પ્રવૃત્તિ ન થાય, પોતાનો વિકાસ સાધી ન શકે, અને એટલા માટે સમાજ તરફથી જ એને એવું એટમોસ્ફિયર અને એવું વાતાવરણ મળવું જોઈએ કે જેનાથી તે પોતાનો રાજ્ય કક્ષાએ સ્વીકાર કરીને રક્ષણની બાહેધરી આપવામાં આવી છે કે એનું રક્ષણ થશે, બાહેધરી એટલે વચન આપવામાં આવ્યું છે। આમ પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની શું છે, ઓળખ છે। તો તમને આ વિધાન ટાઈપ કદાચ સવાલ પૂછાય કે પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે, સમજાવો, તો તમારે ત્રણ માર્ક્સના અનુસંધાનમાં સવાલ લખવાનો રહેશે અને પાયાની ઓળખ પણ રહે ને બાળકો। કારણ કે આજે કોઈ પણ દેશનો એક જ હેતુ હોય કે દેશમાં રહેલા, રાજ્યની અંદર રહેલા દરેક લોકોનો વિકાસ થવો જોઈએ, પણ દરેક લોકોનો વિકાસ ત્યારે જ થશે કે જ્યારે એને આપવામાં આવેલા અધિકારો એ મુક્તપણે, સ્વતંત્રપણે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના જે ભોગવી શકે તો જ એ પોતાનો વિકાસ સાધી શકે। જો એનો વિકાસ થાય, દેશના દરેક લોકોનો વિકાસ થાય, તો એ દેશનો પણ વિકાસ થાય છે, અને એટલા માટે આ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની એક મહત્વની ઓળખ સાબિત થાય છે। તો ચેપ્ટર નંબર 9નો બાળકો 9ની સ્ટાર્ટિંગનો મહત્વનો સવાલ છે, બરાબર, અને પછી હવે અધિકારો અને હક્કો વિશેની ચર્ચા કરીશું। રહી વાત બાળકો હોમવર્ક ની, તો હોમવર્ક તમારે એક વખત હોમવર્ક ની નોટબુકમાં લખવાનું રહેશે, ઓકે।